નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મેટ્રો એટ 10 સાથે હું સુહિનલ. ગુજરાતમાં ફરી એક વખત ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ આજથી મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. આગામી 3 દિવસ યથાવત રહ્યા બાદ 2 થી 3 ડિગ્રીમાં તાપમાનમાં વધારો થશે. તેથી ગુજરાતમાં ફરી એક વખત ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ભયંકર ગરમીનો પ્રકોપ રહેશે. એ આગાહી સાચી પડતા આગામી 3 દિવસ બાદ મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી વધુ નોંધાઈ શકે છે. હાલમાં ગુજરાત પર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ધીમે ધીમે તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને ગુજરાત વિધાનસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે 12 લાખ કરતા વધુ મતદારો પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે. તો બીજી તરફ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસ પ્રશાસન પણ મજબૂતાઈથી કામગીરી કરી હોવાની વિગતો કાયદો વ્યવસ્થાના ડીજી શમશેરસિંહ દ્વારા પત્રકાર પરિષદમાં આપી હતી. લોકસભાની 25 બેઠક પર ચૂંટણી પ્રચાર પ્રસાર કરવા માટે ભાજપ દ્વારા ચૂંટણી સામગ્રી લોન્ચ કરવામાં આવી છે, જેમાં 58 પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સાથે 4 ગીતો પણ લોન્ચ કરવામાં આવ્યા છે, જે ગુજરાતના જાણીતા ગાયકો દ્વારા ગાવામાં આવ્યા છે. લોકસભામાં ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિ પણ લોન્ચ કરવામાં આવી છે. રાજકોટ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી હળવાશના મૂળમાં જોવા મળ્યા છે. જસદણના જૂના બસ સ્ટેશન પાસે પરેશ ધાનાણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ટેટી સુધારીને ખવડાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો કોંગ્રેસ અને આપ કાર્યકર્તાઓએ પણ પરેશ ધાનાણીને ટેટી ખવડાવતા દ્રશ્યો સામે આવ્યા છે. જસદણ વેચ્યા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારના સમયે નેતાજી હળવાશમાં દેખાતા લોકોએ વિડીયો વાયરલ કર્યો છે. જૂનાગઢના કેસોદમાં બાલાગામ વાડી વિસ્તારમાં પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું હતું, જેમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 6 લોકોને ઝેરી અસર થઈ હતી, જે બાદ 108 મારફતે કેસોદ બાદ જૂનાગઢ સારવાર માટે ખસેડ્યા હતા, જેમાં પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામ દર્દીઓ બાલાગામ અને ખીરસરા ગામના હોવાનું હોસ્પિટલ ખાતે નોંધ કરાઈ હતી. 6 લોકોને 108 મારફત કેશોદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા હતા. જે લોકો બપોરે એક સાથે જમેલા હતા અને જેમાંથી એને ફૂડ પોઈઝનિંગની અસર થતા 6 લોકોમાંથી 4 લોકોને વધારે સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે અને 2 લોકો વડોદરાના સુભાનપુરામાં હોસ્પિટલની ગોરબેદરકારી સામે આવી છે, જેમાં બાલાજી હોસ્પિટલમાં મહિલા અને બાળકના મોતનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ડિલિવરી માટે અંકિતા બરવા નામની મહિલાને બાલાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય તબીબ ગેરહાજર હોવાથી મહિલાને સારવાર ન મળી હતી, ત્યારે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નિપજ્યાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. को तब गैस्ट्रिक इश्यू था तो वो यहाँ पे आए, वहाँ पे आके उनको कोई भी मतलब जैसे नॉर्मल चेकअप होता है, सोनोग्राफी होती है, बीपी चेक होता है, बाकी सब होता है, उसकी जगह डायरेक्ट इंजेक्शन दे दिया. फिर वो दिन तो अच्छा रहा, कल मंडे को भी वो ठीक ठाक ही थी, बोले कि 11 बजे करना है ऑपरेशन और डिलीवरी हो जाएगी. फिर उसके जो हेड डॉक्टर उन्होंने पोस्टपोन किया कि नहीं भाई आज नहीं, ट्यूसडे को मॉर्निंग में करेंगे, ऐसे उन्होंने बोला था. रात को उनकी तबीयत बिगड़ गई, कोई भी स्टाफ ही सिर्फ था, डॉक्टर्स नहीं थे. उनको डॉक्टर भी मंडे को इवनिंग में यहाँ पे आई है, वो बाहर गए थे तो यहाँ पे आए थे, तो उनको एक बार भी राउंड लेना चाहिए था जो नहीं लिया है उन्होंने. तो आप क्या मानते हो कि डॉक्टर की बेदरकारी की वजह से ही ये हुआ है? पहले केस कॉम्प्लिकेटेड हो तो ये बधु ध्यान में राखीने આગળ પેશન્ટને કશું ના થાય, પેશન્ટને અમે બધું જ સમજાવેલું હતું, પેશન્ટને કશું ના થાય એટલે અમે પેશન્ટની પાસે બે યુનિટ પીસીવી, જનરલી જરૂર નથી પડતી પણ ઇન કેસ જરૂર પડે તો અમે બે યુનિટ પીસીવી પહેલેથી બ્લડ રેડી રખાવ્યા હતા, મગાવી નહોતા લીધા. ઇન કેસ જરૂર પડે તો તે ટાઈમ પર 5-10 મિનિટની બી રાહ નથી જોવાની, ફોન કરી દેવાનો છે, આવીને આપી જશે. હવે 10 વાગ્યાના રાઉન્ડમાં વાઇટલ્સ એકદમ ઠીક હતા, કોઈ તકલીફ નથી. આવતીકાલે મતલબ આજના 9 વાગ્યાના રોજ એમનો પ્લાન સીઝર હતો, બરાબર. હવે રાતના 2 વાગે એમને ગેસ્ટ્રાઇટિસ થઈ, બરાબર. એક તો બિગ બેબી હતું પ્લસ જમવાનું, એટલે જે પ્રેગ્નન્સીના પહેલા 3 મહિનામાં અને પાછીના 3 મહિનામાં ગેસ્ટ્રાઇટિસ થાય એટલે પેટમાં ભારેપણ થાય, એટલે અમે એમને સિરપ આપી, જે મ્યુટેન્જેલ કહેવાય, એન્ટાસિડ, બરાબર. મ્યુટેન્જેલ આપી અને પેન્ટોસિડનું ઇન્જેક્શન આપ્યું, પેશન્ટ કમ્ફર્ટેબલ થઈ ગયું, કંઈ વાંધો નહીં. ભાવનગરમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને બોરતળા પોલીસે પકડી પાડ્યો છે. વેળાવદરના ભાલમાં રહેતા અને હાલ હીરાના ધંધામાં સંકળાયેલા વિપુલભાઈ ઝાપડિયાને દુષ્કર્મના આરોપમાં ઝડપી પાડ્યો છે. તો યુવતી સાથે સરિતા સોસાયટી મફતનગર ખાતે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે. દુષ્કર્મની ઘટનામાં આરોપીના પરિવાર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે. વડોદરામાં ગોરવા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો છે. નંદુરબાર પોલીસને મદદ કરવા જતા ગોરવા પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું છે. ઝડપાયેલ મોહમ્મદ ફારૂક સફી ઇંગ્લિશ દારૂનો ધંધો કરી રહ્યો હતો. આરોપીએ નંદુરબાર પોલીસને આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. આરોપીના ઘરમાં સર્ચ કરતા 249 ઇંગ્લિશ દારૂની બોટલો મળી અને કુલ 367,000 જથ્થો ઝડપાયો છે. નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં હતા અને લોકલ પોલીસ એમને મદદમાં હતા. ગોરવા પોલીસ અધિકારી એમને મદદ પ્રોવાઈડ કરી દીધી. એમના ઘરના સર્ચ દરમિયાન રાજકોટમાં પોલીસે યુવકને ઢોર માર મારી અને હત્યા કરી દીધી હતી. આંબેડકર નગરમાં પડોશી સાથે ઝઘડો થતા પોલીસ હમીરભાઈ નામના શખ્સને ઉપાડીને લઈ ગઈ હતી. માલવ્યાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ અશ્વિન કાનગડે યુવકને માર્યો હતો, જે બાદ ગંભીર ઇજાઓ પહોંચતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. હત્યારા એએસઆઈ અશ્વિન કાનગડ ઘટના બાદ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. તો પરિવારજનો અને દલિત સમાજના લોકોએ મૃતદેહ લેવાની ના પાડી દીધી હતી. પોલીસ વિભાગે કાર્યવાહીની ખાતરી આપતા જ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે. હાલ પોલીસ વિભાગે હત્યારા પોલીસની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કે જેને ઢોરમાર મારવાના કારણે તેનું મૃત્યુ થયું અને આ ઢોરમાર કોઈ અજાણ્યા પોલીસવાળા દ્વારા મારવામાં આવ્યો હતો તેવું કહેલું હતું. તેના આધારે અલગ અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર પોલીસમાંથી તપાસ શરૂ હતી. તે દરમિયાન માહિતીના આધારે આજે આરોપી જે છે એએસઆઈ તેઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અત્યારે માલવનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આગળની તપાસ માલવનગર પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરી છે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નકલી ઉચ્ચ અધિકારી બનીને રોફ ચડતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક ગૃહ ખાતામાં ફરજ બજાવતો હોવાનું રટણ કરતો હતો અને ખાનગી વાહન પર ખોટી નંબર પ્લેટ સાયરન લગાવીને ઉચ્ચ અધિકારી હોવાનો દેખાવ કરી ખોટી ઓળખ ઉભો કરતો હતો. ત્યારે પોલીસે યુવક પાસેથી આઈકાર્ડ માંગતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સાથે જ બંગાળમાં પણ આ યુવક પર પોલીસ કેસ થયેલ હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવકે બીટેક સાયન્સનો અભ્યાસ કર્યો છે તે યુનિવર્સિટી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. WDL નંબરના પાસિંગની ગાડી જે લગાવી અને ઓવરટેક કરેલો હતો, પોલીસની પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જતા કે ખાનગી વાહન ઉપર આ રિવોલ્વિંગ સરકારી વાહન જેવી ગાડી કેમ લાગેલ છે અને પાછળ હિન્દીમાં ભારત સરકાર લગાવેલું હતું, એટલે તાત્કાલિક એ ગાડીનો પીછો કરી ગાડી અહીંયા ફાટક સિગ્નલ ઉપર ઊભી રહેતા પોલીસે તેમને ઊભી રખાવી અને પૂછપરછ કરતા પોતે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો કર્મચારી હોવાની વાત કરેલી. વડોદરામાં આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મંતવ્ય ન્યૂઝની ટીમ 1932માં બનેલ પુસ્તકાલય મિનિએચર પુસ્તકાલયમાં પહોંચી હતી. આ પુસ્તકાલય 1906માં યુરોપ અમેરિકાના પ્રવાસ સમયે શ્રીમંત મહારાજા સાહેબને ભેટ સ્વરૂપે મળ્યું હતું. પુસ્તક અમારા માટે વધારે સારી હોય, તમારો દિમાગ જે હોય એમાં આપણાને કેટલી જ ઇન્ફોર્મેશન મળી શકે છે. ડિજિટલી એ રિટેન ના થાય, તમે થોડીક વાર માટે ભણો તમને 5 મિનિટ યાદ રહે પણ પછી એ રહે ના. જ્યારે બુક્સ વાંચો તો તમારા મનમાં એ રહે, તમે એને સમજો, તમે એને વાંચ્યું હોય તો તમે એને હંમેશા સુધી યાદ રાખી. નોલેજ બે વેથી આપણને મળે છે, એક ગુરુથી એન્ડ એક આપણે સેલ્ફ સ્ટડી જેને બુકમાંથી મળતી હોય છે. તો જેને ગુરુ ઇઝીલી નથી મળતા, ટાઈમ પર પણ હોય આ વસ્તુ કે ગુરુ જોડેથી નોલેજ આપણે લઈશું ને તો મિનિમમ ટાઈમમાં આપણે આગળ વધી જઈશું. પણ ગુરુ અને બુક બી એક ટાઈપનું ગુરુ જ કહી શકાય કે જ્યારે તમને ગુરુ નથી મળી રહ્યા તો તમને બુક બહુ સારી રીતે ગાઈડ કરશે લાઈન બાય લાઈન. યુ નો ઇટ્સ લાઈક અ સ્ટેર, એક પગથિયે ચડ્યા બીજું પગથિયે ચડ્યા, તો બુક્સ આપણને પગથિયા પૂરા પાડે છે. પુસ્તક આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું હોય છે. હું નાનો હતો ત્યારથી પુસ્તકો વાંચતો આવ્યો છું. અમારા સ્કૂલમાં પણ લાઇબ્રેરી ને એ બધી વસ્તુની ફેસિલિટી હતી, ત્યાં પણ મેં બહુ બધા પુસ્તકો વાંચ્યા છે અને એણે મારી જિંદગીમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ લાવી છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઓનલાઈન પુસ્તકો જેમ કે વેબસાઇટ પર છે, એપ્સ છે બધી, એની ઉપર પુસ્તકો અવેલેબલ હોય છે. એએમસીના હાટકેશ્વરમાં બેદરકારી સામે આવી છે. તો કેવીનગર સ્કૂલના ગેટની સામે 2 મહિનાથી પડેલા ભૂવાને જેમ તેમ કામ કરીને અઠવાડિયા પહેલા જ પૂરી દેવાતા કોન્ટ્રાક્ટરની બેદરકારી આજે છતી થઈ છે. એએમસીનું કચરો લઈ જતું ડમ્પર આજે એકાએક તેમાં ગરકાવ થયું હતું. બપોરે ડમ્પર આ રસ્તે પસાર થતાની સાથે જ પાછળના બંને ટાયરો તેમાં દબાઈ ગયા હતા અને આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો. એએમસીના તંત્રે લાખોના ખર્ચે 3 જેસીબીથી ભૂવાને મોટા કરીને સમારકામ પૂર્ણ કર્યું છે. તેને હજુ 4 દિવસ તો સમય જ વીત્યો છે, ત્યાં જ ડમ્પર ખાડામાં ફસાયું છે. થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું, જેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. આ કેસ તપાસમાં ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું હતું. મુંબઈ પોલીસે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે, ત્યારે મુંબઈ પોલીસનો એક વિડીયો સામે આવ્યો છે. જે વિડીયોમાં પોલીસને તાપી નદીમાંથી પિસ્તોલ અને મેગઝીન મળ્યા જોવા મળે છે. તો આરોપીઓએ ભૂજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. અમદાવાદ વિરમગામ હાઈવે ઉપર જખવાડા ગામ પાસે ડ્રાઈવરને ચક્કર આવતા એસટી બસ સાઈડમાં ઉતરી ગઈ. સદનસીબે 41 મુસાફર ભરેલ એસટી બસમાં મોટી જાનહાની ટળી ગઈ છે. જામનગર તરફ જતી એસટી બસના ડ્રાઈવરને અચાનક ચક્કર આવતા બસને સાઈડમાં ઊભી રાખી ત્યારે બસ રોડ ઉપરથી નીચે ખાડામાં ઉતરી ગઈ હતી, જેના કારણે ડ્રાઈવર અને એક મુસાફરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક 108ની એમ્બ્યુલન્સ દ્વારા વિરમગામ ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે બસમાં સવાર 40 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ એસટી બસને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભાવનગરના અધિવાડા ખાતે આવેલા ઝાંઝરિયા હનુમાનજીના મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી.
મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભગવાનના શરણમાં નતમસ્તક નમન કરવા આવ્યા હતા. જોકે મંદિરનું સંચાલન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હોવાને પગલે ટ્રસ્ટ દ્વારા પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓને પ્રસાદી વિતરણ પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે દર પૂર્ણિમામાં હનુમાન જયંતી અને કાળી ચૌદશના દિવસે ખાસ હવનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આમ ભાવનગર શહેરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થતી નજરે પડતી હતી. જે વર્ષો પૂર્વે અમારા પૂર્વ ટ્રસ્ટીઓ જે અહીંયા કાળી ચૌદશના દિવસે હવન કરતા, એ હવન કાર્ય પણ અમે દર વર્ષે હવે શરૂ કરેલ છે. ખાસ આજના પ્રસંગે આપને વાત કરું કે ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક મહિનાની જહેમતથી ટ્રસ્ટ આ કાર્યક્રમને સફળ બનાવવા બધા જ ખૂબ સારી રીતે જહેમત ઉઠાવીને આજે એનું પરિણામ આપણે જોવા મળે છે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે રાજકોટ હનુમાનજીની ભક્તિમાં ઓળઘોળ બન્યું છે, ત્યારે શહેરમાં બડા બજરંગ મિત્ર મંડળ દ્વારા પણ હનુમાનજી મહારાજની નગર યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા બડા બજરંગ હનુમાનજી મંદિરે રામનાથપુરા ખાતેથી નીકળી હતી અને વિવિધ સ્થળે પસાર થઈ હતી. આ રથયાત્રામાં શહેરની 100થી વધુ સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. દાદાના રથ ઉપર ફૂલોનો વરસાદ થયો હતો. દાદાના રજવાડી રથને હનુમાન ભક્તો રસ્સીથી ખેંચી ધન્ય બન્યા હતા. તો આ ઉપરાંત બજરંગીઓ દ્વારા અખાડાના દાવ જેવા કરતબો કરાયા હતા. હનુમાન જન્મોત્સવના પાવન દિવસ નિમિત્તે શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય નગર યાત્રાનું, શ્રી હનુમાનજી મહારાજની નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં દાદા રજવાડી રથ ઉપર સવાર થઈ શહેરીજનોને દર્શન આપવા નીકળેલા છે, તેમજ હજારોની સંખ્યામાં હનુમાન ભક્તો ભાઈઓ બહેનો યાત્રામાં જોડાયેલા છે. યાત્રામાં જુદા જુદા 50થી વધુ ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય ફ્લોટો જોડાયેલા છે. હનુમાન જયંતીના પાવન પર્વના દિવસે માળિયા હાટીના ચોરવાડ ગામમાં ખેડા વિસ્તારના લોકો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા ચોરવાડના જૂના રામ મંદિરથી કાઢવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં ચોરવાડ શહેરના ભાઈઓ તેમજ બહેનો બડી સંખ્યામાં જોડાયા હતા. આજે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. આ વર્ષ લોકસભા ચૂંટણીનું વર્ષ છે. આ માટે લોકસભાના ઉમેદવારો હનુમાનજીના આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે. ત્યારે રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટના સામાકાંઠી વિસ્તારમાં આવેલા બાલક હનુમાન મંદિર ખાતે પહોંચ્યા હતા. પરસોત્તમ રૂપાલાને લોકસભા ચૂંટણીમાં જંગી જીત હાંસલ થાય તે માટે આશીર્વાદ લેવા ભાજપ આગેવાનો અને સમર્થકો સાથે પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આજે હનુમાનજી મહારાજના આશીર્વાદ લીધા અને હનુમાનજીના આશીર્વાદથી સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે. જીવન સેવા માટે સમર્પિત કર્યું. એક જ એવું ચિરંજીવ પાત્ર છે આપણું કે જેણે ભગવાનને ઋણી રાખ્યા. અમારે કાંક બાપુએ એવું લખવું સરસ મજાનું, જગતમાં એક જ જન્મ રે જેણે રામને ઋણી રાખ્યા. એવા હનુમાનજી મહારાજની આજે જયંતિ હોય, સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે. હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરો એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. હનુમાનજી મહારાજની કૃપાથી આપણને સુકન થયા. છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં હનુમાન જયંતીની ભાવભોર ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્સવને લઈને મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે સાથે ભક્તોએ અલૌકિક ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અખંડ રામધૂનમાં સહભાગી પણ બન્યા હતા. તો શ્રી દાંડિયા હનુમાન મંદિર, શ્રી રામદૂત હનુમાનજી મંદિર સહિતના વિવિધ મંદિરોએ હનુમાનજીની આરાધના માટે વિશેષ આયોજનો કરાયા હતા, તેમજ ભક્તોને કેળાના પ્રસાદ તેમજ બુંદી ગાંઠિયાના વિતરણ સાથે અન્નકૂટ ઉત્સવ તથા બટુક ભોજન સહિતના આયોજનો પણ કરાયા હતા.
સુરત જિલ્લામાં વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર એવું હનુમાનજીનું મંદિર આવેલું છે કે જ્યાં 11 મુખવાળા હનુમાનજી સાક્ષાત સ્વયંભૂ બિરાજમાન છે, ત્યારે 15 દિવસથી હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. વહેલી સવારથી જ કડોદરા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે દાદાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. તો સાથોસાથ હનુમાનજી મંદિર ખાતે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુગલોએ લાભ લીધો હતો. બીજી તરફ 10,000થી વધુ ભાવિક ભક્તોએ બુંદી ગાંઠિયાનો મહાપ્રસાદ લઈને દાદાને સંકટ હરવા માટે પ્રાર્થના કરી, દાદાના શણગારનો લાવો લઈને ધન્યતા અનુભવી હતી. હનુમાન જયંતિના નિમિત્તે દર્શન કરવા આવી છું, હનુમાન દાદાના આશીર્વાદ લેવા આવી છું, મને શાંતિ અનુભવાય માટે આવી છું. કેટલા સમયથી આવું છું? હું ફેમિલી સાથે આવું છું અને હર શનિવારે આવું છું, મતલબ 4-5 વર્ષ થઈ ગયા છે. અને અકડા મુખે હનુમાન દાદાનો સાથ છે. સભી ભક્તગણો કો હનુમાન જયંતિ કી બહોત બહોત શુભકામનાએ, ઓર મેં તો યહી બોલુંગા કે આજ સબ ખુશ રહો, પૂજા કરો, પાઠ કરો, હનુમાનજી કા ધ્યાન કરો. ઓર મેરે કો આજ સે નહીં, મેં કાફી સાલો સે દેખા હું કે જબ ભી મુજે કુછ પ્રોબ્લેમ આતી હે, તનાવ હોતા હે યા કુછ ભી ટેન્શન આતી હે, તો મેં હનુમાન દાદા કે દર્શન કરને આતા હું, ઉનસે પ્રાર્થના કરતા હું, ઓર શીઘ્ર સે જલ્દ મેરે સારે સંકટ દૂર હો જાતે હૈ. ઇસલિયે હનુમાનજી કો કહેતે હૈ સંકટ મોચન, તો મેરે સારે દુઃખ દૂર કરતે, તો આપકે ભી સભી કે દુઃખ દૂર હોંગે. ગામના ધણીને ખબર પડી કે મારી ગાય એમ કે કોઈ દોઈ લે છે, તો તમે એને ધ્યાન આપો. તો એ લોકોએ ધ્યાન આપ્યું, તો ગોવાડિયાએ જોયું તો એમ કે આ અંદર ઝાકડામાં જાળી જંગલ હતી કાંટાની, તેમાં ઘૂસી અને અંદર દૂધ નીચે આવ્યું. પછી એક માણસને સપનામાં આવ્યા, જે માછી હતા, ભગાભાઈ કરીને નામ હતા, તેમના સપનામાં આવીને હનુમાન દાદાએ કહ્યું કે આ જગ્યાએ છું તો મને તમે બહાર કાઢો. તો એ સાફ સફાઈ કરવા માંડ્યા, સાફ સફાઈમાં એક સોપારી જેવી નાની મૂર્તિ નીકળી, અને દર ત્રીજા વર્ષે એક મૂર્તિ કરતાં 11 મુખી અંદર થઈ ગયા. અને તે ગાય જે અહીંયા આવતી હતી એનું દૂધ ગામના લોકોએ જોયું, આવીને બધા લોકોએ જોયું કે આ કંઈ ચમત્કાર છે. તો પછી લોકો વાત કરવા માંડ્યા, એટલે પછી સપનામાં આવીને આ પ્રમાણે એના પ્રગટ થયા. આજરોજ હનુમાન જયંતિનો મહોત્સવ કડોદરા અકડામુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવા નક્કી કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે સવારે 7 વાગ્યાથી એક યાગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 35થી વધુ કપલ યુગલો આ પૂજામાં બેઠા છે. સાંજે 4 કલાકે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે, અને ત્યારબાદ 10,000થી વધુ ભાવિક ભક્તો અહીં મહાપ્રસાદીનો શાંતિપૂર્વક લોકો લાભ લે એ માટે મહાભંડારાનું એક આયોજન કરવામાં આવેલ છે. રાજકોટમાં આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટના આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી મંદિર ખાતે 51 કુંડના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવિકો જોડાયા છે. આ સાથે બાલાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ઉમટી રહ્યા છે. આજના દિવસે રાજકોટના વિવિધ મંદિરોમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે સુંદરકાંડ હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરાયું છે, ત્યારે રાજકોટના કેટલાક મંદિર ખાતેથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટના બાલાજી મંદિર ખાતે પણ આ જ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટ બાલાજી મંદિરના, કે જ્યાં 51 કુંડીનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જે ભાવિકો છે તે અત્યારે આ મંદિરમાં ઉમટી પડ્યા છે. આ સાથે ભાવિકો હવન કરી રહ્યા છે. આજનો દિવસ ખૂબ જ પવિત્ર ગણાય છે અને આના જ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે આ મંદિરના સ્વામીજી, એમની સાથે જ વાત કરશું. સ્વામીજી શું કહેશો, કઈ પ્રકારનું આયોજન છે આજ રોજ બાલાજી મંદિર ખાતે? આમ તો રાજકોટમાં સુપ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિર છે, વડતાલ લક્ષ્મણદેવ ટેમ્પલ બોર્ડ નીચેનું આ મંદિર છે. લગભગ 250 વર્ષ થયા અહીંયા બાલાજી દાદા બિરાજે છે, અને અહીંયા દર શનિવારે હજારો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, એની મનોકામનાઓ બાલાજી દાદા પૂર્ણ કરતા હોય છે. ત્યારે આજના હનુમાનજીના પવિત્ર હનુમાન જયંતિના દિવસે વિશેષ આયોજન રૂપે અહીંયા 51 કુંડી એ મારુતિ યજ્ઞનું આયોજન અહીંના મંદિરના મહંત વિવેક સાગર દાજી સ્વામી અને મુનિવત્સલ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. 51 કુંડી યજ્ઞ દ્વારા અહીંયા હનુમાન ચાલીસાના પાઠ દ્વારા દાદાને આહુતિ આપવામાં આવી છે. દાદાને વિશેષ પ્રાર્થના કરીએ કે અહીંયા આવનાર તમામ જે શ્રદ્ધાળુઓ છે એના જીવનમાં આવનાર જે કષ્ટો છે, દુઃખ છે, એ આમ પણ કહ્યું છે હનુમાન ચાલીસામાં, સંકટ કટે મિટે સબ
આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે અને આના જ કારણે અત્યારે વિવિધ મંદિરોમાં અલગ અલગ આયોજન છે તે થઈ રહ્યા છે. ત્યારે રાજકોટનું સુપ્રસિદ્ધ મંદિર એટલે કે બાલાજી મંદિરમાં ખૂબ સુંદર આયોજન છે તે ક્યાંક કરવામાં આવી રહ્યું છે. ખાસ તો 51 કુંડીની જે સ્થાપના કરવામાં આવી છે અને ત્યાં અત્યારે હવન થઈ રહ્યું છે અને આ હવન ખૂબ જ વિશેષ હોય છે અને આ પ્રકારનું આયોજન દર વર્ષે થતું હોય છે. ત્યારે આ વખતે પણ 51 કુંડીનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના સુખાકારી માટે આ આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરાપર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.